नमस्कार मित्रों, हूँ काजल। आपनो स्वागत करो छो मारी चैनल मा। तो चालो शुरू करिए आजनी स्टोरी। काका जल्दी रिक्शा चलावो, बहु मोड़ू थई गयू छे। आजे तो बस मड़ी जाए तो सारूँ, नहींतर बीजी बस माटे अर्धी कलाक वाट जोवी पड़शे। रिक्शावाड़ा काकाए पण मांड मांड चालती रिक्शा ने झड़पथी चलावा पूरतू बळ लगाव्यू। थोड़ी वार में बस स्टेशन आवी गयू ने काका बोलिया, मैडम लियो आवी गयू स्टेशन। 50 रुपया थया। आस्थाए तरत ज 50 रुपयानी नोट काका ने आपीने स्टेशन तरफ दोट मूकी। पण आस्था पहुँची तेनी 5 मिनिट पहला ज बस निकली चूकी हती अने बोली, आस्था तारू काय थवानो नथी, आजे फरीथी मोड़ू थशे ने पेलो चंपू बॉस माथू खासे। आटलू बोलीने नजीकना बाकड़ा पर बसनी वाटे बेसी जाय छे। आस्था फोन करीने तेनी फ्रेंडने जणावी दे छे कि आजे फरीथी मारे मोड़ू थशे अने फोन मुकती वखते भूलथी तेना हाथमांथी फोन पड़ी जाय छे। फोन लेती वखते तेनुं ध्यान नजीकमां पड़ेली एक डायरी पर जाय छे। तरत ज डायरी उपाड़े छे, पहलू पेज जुए छे, तेमां नाम लखेलू होय छे विशाखा कुमारी। आस्था धीमे धीमे डायरीना पाना फेरवती जाए छे, त्यां ज तेनुं ध्यान एक पेज पर मम्मी लखेलू होय छे त्यां जाए छे। पछी अनोखा कुतूहल साथे नीचे लखेलू वाँचे छे, मम्मी आखरे ते मने 12 वर्ष पछी दूर करी ज दीधी। मने तो हजू डर लागे छे के हूँ तारा वगर केम जीवीश, पण साथे साथे एम पण थाय छे के तू मारा वगर कई रीते जीवी सकीश। मारी पासे तो मारा बीजा मित्रों पण छे, पण तारी पासे मारी सिवाय कोई ज नथी। पण मम्मी पाको हूँ जल्दी भणीने तारी पासे आवती रहीश, हवे तो तारू वळगण थयुं छे मने, अने खास तो रजाना दिवसोमां करेली मस्ती तो बहु ज याद आवशे। घणी वार मने एम थाय छे કે તું ના હો તો હું શું કરત, તારા વખાણ કરવા બેસીશ ને તો તમારી ડાયરીના પેજ ઓછા પડશે। ઘણી રોચક સફર છે આપના બંનેની નહીં। મને ખાસ યાદ છે જ્યારે મારી અસલી મમ્મી હું 5 વર્ષની હતી ત્યારે જ મરી ગયેલી, અને ત્યારે તે જ મને પેલા નરાધમોને હાથે વેચતા બચાવી હતી, નહીતર તો આજે હું પાકું એ લોકોના બનાવેલા નરકમાં પીડાતી હોત। પછી તું મને તારા પેલી ઝુંપડપટ્ટીમાં આવેલા ઘરે લઈ ગઈ હતી ને મારી ખૂબ જ કાળજી રાખેલી તે, પણ ત્યારે હું તારા પર ખૂબ જ ગુસ્સે થતી, કેમ કે મને ત્યાં જરાય પણ નહોતું ગમતું। ત્યાંના તાળીઓના અવાજ મને ખૂબ જ પજવતા, પણ તે હંમેશા એ બધી વાતોથી મને બચાવી છે। પછી તે મને નજીકની એક સ્કૂલમાં ભણવા મોકેલી, અને એક દિવસ તું મને મૂકવા આવેલી ત્યારે તને જોઈને મને સ્કૂલમાં બધા કહેતા, વિશાખાની મમ્મી તો છક્કો છે, અને બધા જ મારી પીઠ પાછળ હસતા। ત્યારે મને તારા પર ખૂબ જ ગુસ્સો આવતો, હું તારી જોડે કેટલાય સમય સુધી વાતો નહોતી કરતી, તું મને રોજ જ પૂછ્યા કરતી પણ હું તારી એક પણ વાતનો જવાબ નહોતી આપતી। એક રાતે હું ત્યાંથી ભાગવાની કોશિશ કરતી હતી, ત્યાં જ અચાનક તું જાગી ગઈ, મારી પાસે આવીને મને પકડી લીધી, મને ના જવા દીધી। પછી તે મને પૂછેલું કે એવી રીતે કઈ મુશ્કેલી છે અહીંયા જેથી તું ભાગવા માંગે છે, ત્યારે હું ખૂબ જ ગુસ્સામાં બોલી હતી, તું છક્કો છે, મારે તારી સાથે નથી રહેવું। ત્યારે તે રડતી આંખોએ મારા ગાલ પર એક જોરદાર તમાચો માર્યો હતો। ત્યારે હું રડતા રડતા અંદર જતી રહી, અને પછી તું મારી પાછળ આવેલી, તે મને ત્યારે તો કઈ નહોતું કીધું, પણ મને એક વાત યાદ રહી ગઈ છે, વિશુ તું અત્યારે બહુ જ નાની છે, આ દુનિયા બહુ વિચિત્ર છે, એ બહુ જાતિવાદ અને ભેદભાવમાં માને છે, પણ એક વાત યાદ રાખજે, તારી આ માં તને ક્યારેય દુનિયા સામે હારવા નહીં દે, અને તને બધી લડતો લડતા શીખવશે। તારી ખુશીઓ માટે હું મારી જાતને વેચી દઈશ, પણ તને ક્યારેય મુશ્કેલી નહીં વેઠવા દઉં, આ વચન છે મારું તને। તું મને તારી માં માન કે ન માન, પણ મારા માટે તું મારી દીકરી છો અને કાયમ દીકરી રહીશ જ। રાતે હું રડતા રડતા તારા ખોળામાં જ સૂઈ ગયેલી, તું પણ કદાચ આખી રાત મારી બાજુમાં હતી અને રડ્યા જ કરતી। બસ ત્યારથી આપણા મા દીકરીના સંબંધની શરૂઆત થઈ, તું ખરા અર્થમાં મારી બડીગાર બની રહી અને બધી મુશ્કેલીઓથી મને બચાવી, મુશ્કેલીઓ વેઠીને મને ભણાવી ગણાવી ને કાબિલ બનાવી। બસ ત્યાર પછી મેં ક્યારેય એ વાતનો છોછ નથી અનુભવ્યો કે હું તારી દીકરી છું, ઉલટાનું ગર્વથી હું કહી શકું છું કે હું તારી દીકરી છું। ઘણી વાર તો એમ થાય છે
સારું થયું મારી જન્મદાત્રી મા મરી ગઈ, એટલે કદાચ ભગવાને તને મોકલી મારી જિંદગીમાં. મારી આખી જિંદગી તારા નામે કરી દઉં ને તો પણ ઉપકારનું ઋણ નહીં ચૂકવી શકું. બસ એટલે જ તારી દીકરીની આજે નવી સફળ શરૂ થઈ છે, મિશન વકીલ. લોકોના સપના એવા હોતા હશે કે વકીલ બનીને લોકોને ન્યાય અપાવે, પણ મારું સપનું એટલું જ છે કે વકીલ બનીને હું તને ન્યાય અપાવીશ, તને સમાજમાં તારું સ્થાન મળી શકે. બસ આટલું કરી શકું ને તો સમજી જઈશ કે મારો દીકરી તરીકેનો આ જન્મારો સફળ થયો. આઈ લવ યુ મમ્મી. આટલું વાંચીને આસ્થાની આંખોમાંથી આંસુની અવિરત ધાર વહેવા લાગી અને બોલી, માં હોય તો આવી. અને તરત જ પેલા પેજ ઉપરથી વિશાખાનો ફોન નંબર લગાવીને કોલ કરે છે અને વિશ્રામ બસ સ્ટેશને બોલાવે છે. આટલામાં જ આસ્થાને જે બસમાં જવાનું હોય છે તે બસ પણ આવી જાય છે, પણ આસ્થા એ મન મનાવી લીધું આજે જોબમાં રજા પાડશે તો ચાલશે, પણ આ છોકરીને મળીને જ રહેશે. 10-15 મિનિટમાં જ વિશાખા પણ આવી જાય છે. વિશાખા આસ્થાને ફોન કરીને એ જ્યાં ઊભી હોય છે ત્યાં જાય છે અને તરત જ બોલે છે, આભાર, ઉતાવળમાં મારી ડાયરી પડી ગઈ હશે, હું અહીંયા સાવ નવી જ છું એટલે પહોંચતા થોડી વાર લાગી. આસ્થા તરત જ બોલે છે, વાંધો નહીં, એક વાત તમે ડાયરીમાં બહુ જ મસ્ત લખી છે. વિશાખા હસતા હસતા બોલે છે, બસ હું અનુભવ પરથી લખ્યા કરું છું. આસ્થા તરત જ બોલે છે, તમે બહુ જ નસીબદાર છો કે તમને આવી મમ્મી મળી છે. બહુ જ ઓછા લોકો હોય છે કે જેમને અનાથ થયા પછી મમ્મી કે પપ્પાનો પ્રેમ મળે. તરત જ ડાયરી સામે નજર કરીને વિશાખા બોલે છે, હા એ વાત તમે બહુ જ સાચી કીધી, હું છું જ નસીબદાર, મને અનાથ થયા પછી પણ માનું સાનિધ્ય મળ્યું, વર્લ્ડ બેસ્ટ મોમ. અને પછી વિશાખા આસ્થા પાસેથી ડાયરી લઈને જતી જ હોય છે. ત્યાં જ આસ્થા બોલે છે, હું અહીંયા જ રહું છું, કાંઈ પણ કામ હોય તો મને સહેજ પણ ખચકાટ વગર ફોન કરી દેજો. અને હા, જલ્દી વકીલ બની જાઉં અને તમારું સપનું છે તમારી મમ્મીને ન્યાય અપાવવાનું એ પૂરું કરો, એ મારી દુવા. વિશાખા આસ્થા સામે જોઈને હસે છે. પછી આસ્થા રિક્ષા પકડીને પાછી ઘરે જાય છે અને વિશાખા પણ કોલેજ જતી રહે છે. દોસ્તો, આપણે ત્રીજી જાતિને કદાચ સમાજમાં અધિકારથી વંચિત રાખી શકીએ છીએ કે પછી તેમની સાથે ઓળમાની વર્તન કરી શકીએ, પણ શું કોઈની લાગણીઓને બાંધી શકાય ખરી? અને આમ પણ માતૃત્વને ક્યાં જાતિ નડે છે? માનો પ્રેમ તો અનાધાર વરસ્યા જ કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. આભાર.